સાહેબ, આપનું નામ અને વધતો? ડૉક્ટર ગિરીશ કાપડિયા, સિવિલ સર્જન, SS હોસ્પિટલ, પેટલા. જે અહીંયા સોનોગ્રાફી નથી એના વિશે શું કહેશો? સોનોગ્રાફી માટે આપણે 2000 જાતની જરૂરિયાત ઊભી કરવા જઈ રહ્યા છે. એક તો કે અમે આઉટસોર્સ કરવા જઈ રહ્યા છે રેડિયોલોજીસ્ટની બધી સેવાઓ, અને બીજી એક PPP મોડલના આધારે બીજી એક સરકારની મંજૂરી માટે મોકલ્યું છે. સાહેબ, કેન્ટીન પણ નથી અહીંયા. કેન્ટીન માટે આપણે જગ્યા અને એની ફાળવણી કરી દીધેલ છે. ટૂંક સમયમાં PIU કે એમના દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે. જે કોમા સેન્ટર પાસ થયું છે ઘણા સમયથી, એનું શું થયું? ટ્રોમા સેન્ટર માટે ગયા અઠવાડિયે જ ગાંધીનગર અમારી હેડ ઓફિસથી ટીમ આવી ગયેલી. એમણે જગ્યા અને બધુંનું અવલોકન કર્યું છે અને અમારા પ્રપોઝલ ભારત સરકારને મોકલી આપેલ છે. ભારત સરકારની મંજૂરી મળેલ ગ્રાન્ટ આવશે અને તુરંત કામગીરી શરૂ કરવામાં આવશે. રસોડો કેમ બંધ છે સાહેબ? રસોડું અત્યારે આઉટસોર્સ કરવામાં આવ્યું છે અને કોવિડના પ્રવર્તમાન સંજોગમાં આપણે પેક ફૂડ ને એવું આપીએ છીએ અને દર્દીઓના હિતમાં એ કામ કરવું પડે. જ્યાં સિક્યુરિટીને બેસવાની ગેટની વારંવાર રજૂઆત કરે છે પણ કંઈ એનો હલ નહીં થતો. એ પણ PIUને અને પ્રપોઝલ મૂકી દેવામાં આવે છે, પરંતુ કોવિડના પ્રવર્તમાન સંજોગોના કારણે અમુક કામો અત્યારે હોલ્ડ ઉપર મૂકવામાં આવેલા છે. સાહેબ, આપણે બીજી એક પ્રશ્ન કે અહીંયા DBના કેટલા માણસો કામ કરી રહ્યા છે અને પરમેનન્ટ સ્ટાફ કેટલું છે? એની ચોક્કસ માહિતી ઓફિસમાં અમારા ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ આપી શકશે તમને. અત્યારે કેટલું સ્ટાફ છે આપણી જોડે? મેડિકલ ઓફિસર કેટલા છે હાજરમાં? આપણી પાસે મેડિકલ ઓફિસર અત્યારે 4 છે અને લેબોરેટરી 24 કલાક ચાલુ હોય છે. લેબોરેટરી 24 કલાક ચાલુ છે, આપણે સુવિધા મૂકેલ છે અને ત્યાં લેબોરેટરી ટેકનિશિયન 24/7 હાજર હોય છે.